વડોદરામાં ફરી ધીમી ગતિએ કોરોના કેસમાં વધારો થયો છે ફતેહગંજ માંજલપુર અને સભા વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેથી પંદર દિવસમાં વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસ છપ્પન થયા

શિયાળાની શરૂઆત થતાં વાતાવરણમાં જે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે પરાગ્રતનું પ્રમાણ વધી રહ્યું છે અને પીએમ ટુ પોઈન્ટ ફાઇવ કણોનું પ્રમાણ પણ શિયાળામાં વધી રહ્યું હોય છે એટલે આ બધા મલ્ટિપલ કારણો અને ફેસ્ટિવિટીની સિઝન ગઈ એટલે થોડોક આંશિક ધીમી ગતિએ કોરોના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે પરંતુ વડોદરામાં જે રીતે વેક્સિનેશન થયું છે લગભગ પંચાણું સત્તાણું ટકા લોકોએ એક ડોઝ લઈ લીધો છે એટલે એ ખૂબ આનંદના સમાચાર છે અને વેક્સિનને લીધે અને કોવિડ એપ્રોપ્રિયટ બિહેવિયરના લીધે વડોદરા શહેરના જનતાએ હજુ ખૂબ ગભરાવાની જરૂર નથી પરંતુ એટલી સો ટકા વાત કે સો ટકા સાવચેતી રાખવાની જરૂર છે કે હજુ કોરોના સંપૂર્ણપણે ગયો નથી આપણે આંશિક સફળ થયા છે કે કોરોનાના વેક્સિનેશનને લીધે અને નેચરલ ઇન્ફેક્શનની હળ ઇમ્યુટીના લીધે કોરોના કેસોમાં ધીમી ગતિ વધારો નોંધાઈ રહ્યો છે જ્યાં સુધી કોઈ નવું મ્યુટેશન એવું ના આવે કે જે વેક્સિનને બેઅસર અસર સાબિત કરે ત્યાં સુધી ચિંતા કરવાનું કારણ દેખાતું નથી કારણ કે હાલની જે ડેલ્ટા સ્ટ્રેન અને ડેલ્ટાના સબલીની જ એ વાય ડોટ ફોર ડોટ ટુ જે બે સ્ટ્રેન છે એની સામે આપણી જે હયાત વેક્સિન છે કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને ઇફેક્ટિવ હોય એવું લાગી રહ્યું છે